હેલો ફ્રેન્ડ્સ, મોન્સૂન કિચનમાં સ્વાગત છે તમારું. મિત્રો, ઉનાળાની ગરમીમાં ઠંડા પીણા આશીર્વાદરૂપ છે. એમાંય દેશી ઢબે બનતી લચ્છીનો સ્વાદ જ અનેરો છે. બજારમાં ઘણા ઠંડા પીણા મળે છે, પણ લચ્છીએ પોતાની આગવી ઓળખ અને પોતાનું આગવું સ્થાન ઠંડા પીણામાં જાળવી રાખ્યું છે. બજાર જેવી લચ્છી જો ઘરે મળે તો ગાઢી મલાઈદાર અને ડ્રાયફ્રૂટ સાથે. તો ચલો મિત્રો, આજે આપણે બજાર જેવી લચ્છી ઘરે બનાવીશું. મેં અહીંયા 2 લિટર અમૂલનું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે અને તેનું ઘરે દહીં બનાવી લીધેલું છે. તમે બહારથી પણ લાવીને દહીં લચ્છી બનાવી શકો છો, પરંતુ હું ઘરનું વધારે પસંદ કરું છું. જુઓ મિત્રો, આ આપણું દહીં કેવું ક્રીમી અને સોફ્ટ જામીને તૈયાર થયું છે. તો ચલો ત્યારે આપણે લચ્છી બનાવવા શરૂઆત કરી દઈશું. મેં સૌપ્રથમ પવાલી લઈ તેમાં આપણું આ ગાઢું દહીં એડ કરી લીધું છે અને તેની અંદર ખાંડગુળું જરૂર મુજબનું એડ કરી લઈશું અને ઝેણીની મદદથી આપણે એને ઝેરી લઈશું. આપણું આ દહીં ગાઢું હોવાથી હું અંદર થોડું ઠંડુ પાણી છે ને એડ કરી દઈશ અને ફરીથી થોડું મિક્સ કરી લઈશ. હવે આપણે એક ગ્લાસમાં આ મિશ્રણ એડ કરી લઈશું અને તેની ઉપર મલાઈથી ટોપિંગ કરી લઈશું. જે આપણે સાઈડમાં રાખી હતી તે મલાઈનું આપણે અહીંયા ટોપિંગ તરીકે યુઝ કરી લઈશું. હવે તેની ઉપર થોડા કાજુ બદામ અને ચેરી વડે ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, આપણી સાદી લચ્છી તૈયાર છે. હવે આપણે ડ્રાયફ્રૂટ લચ્છી બનાવવા જઈ રહ્યા છીએ, તે માટે હું એક પવાલીમાં થોડું દહીં લઈ લઈશ, જરૂર મુજબનું ખાંડબુરું એડ કરી દઈશ. અમારે ત્યાં ડ્રાયફ્રૂટ લચ્છીમાં આવું ઓરેન્જ કલરનું લિક્વિડ એડ કરવામાં આવે છે, જે મેં પરચેઝ કરી લીધું છે, તે હું અહીંયા એડ કરી લઈશ અને આપણે તેને મિક્સ કરી દઈશું. તો ડ્રાયફ્રૂટ લચ્છીનું મિશ્રણ તૈયાર છે, એ માટે હું એક ગ્લાસ લઈ લઈશ અને તેની અંદર કાજુ બદામ કિસમિસ એડ કરી દઈશ. ડ્રાયફ્રૂટ લચ્છી હોય એટલે ડ્રાયફ્રૂટનું આગવું પ્રમાણ હોય. હવે આપણે આ તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દઈશું. તેની માટે થોડું ડેકોરેશન કરી લઈશું. થોડું મલાઈ, કાજુ બદામ અને કિસમિસ અને ચેરીથી સજાવી લઈશું. તો મિત્રો, આપણી ડ્રાયફ્રૂટ લચ્છી તૈયાર છે. હવે આપણી ત્રીજી લચ્છી, રૂઅબજા લચ્છી, જે અત્યારે હું બનાવી લઈશ, તે માટે પહેલાં તો પવાલીમાં દહીં લઈ લઈશું અને રૂઅબજા થોડું મીઠું હોવાથી એ પ્રમાણે આપણે ખાંડબુરું એડ કરી દઈશું. હવે આપણે આ રૂઅબજા લિક્વિડ છે તે એડ કરી દઈશું. હવે એને મિક્સ કરી લઈશું ઝેણીની મદદથી. આપણું મિશ્રણ તૈયાર છે. હવે એક ગ્લાસમાં શરૂ કરી લઈશું. હવે તેની પર મલાઈનું ટોપિંગ કરી લઈશું, થોડા ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું અને ચેરી તેમજ રૂઅબજા લિક્વિડ વડે સજાવી લઈશું. તો આપણી આ રૂઅબજા લચ્છી બનીને તૈયાર છે. હવે આપણે મેંગો લચ્છી બનાવી લઈશું. તે માટે મેં અહીંયા દહીં લીધું છે
તેને થોડું મિક્સ કરી લઈશ. જરૂર મુજબ ખાંડ બોરું એડ કરી દઈશ અને આ ઇલાયચીનું એસેન્સ 4-5 ડ્રોપ્સ એડ કરી દઈશ. આ ઓપ્શનલ છે. હવે અમે જે મેંગોની પ્યુરી તૈયાર કરી છે તે આપણે આ દહીંમાં એડ કરી દઈશું. અને ઝીણીથી થોડું મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ તૈયાર છે એ માટે હવે એક ગ્લાસ લઈ લઈશું અને આ મિશ્રણ એડ કરી દઈશું. તેની પર કેરીના ટુકડા, ટૂટી ફ્રૂટી અને ચેરીથી આપણે સજાવી લઈશું. તો આપણી મેંગો લચ્છી બનીને તૈયાર છે. હવે એક પવાલી લઈ લઈશ અને તેમાં દહીં એડ કરી લઈશ. હવે જોઈએ એટલી મીઠાશ પ્રમાણે ખાંડપૂરું એડ કરી દઈશ. થોડું ઝીણીની મદદથી મિક્સ કરી દઈશ. મિત્રો, આ માલાસ સ્ટ્રોબેરી ક્રસ છે જે મેં પરચેસ કરી લીધો છે એ આપણે આ દહીંમાં એડ કરી દઈશું. હવે આપણે ઝીણીની મદદથી ઝીરી લઈશું. જો મસ્ત કલર તૈયાર થયો છે ને. હવે આપણું મિશ્રણ છે એ આપણે એક ગ્લાસમાં કાઢી લઈશું. આપણી સ્ટ્રોબેરી લચ્છી સર્વ કરી લઈશું. આપણે કાજુ બદામ અને કિસમિસ વડે ગાર્નિશ કરી લઈશું. થોડું મલાઈથી ટોપિંગ કરી લઈશું. ચેરીથી પણ સજાવી લઈશું. આપણી સ્ટ્રોબેરી લચ્છી તૈયાર છે. હવે આપણે ચોકલેટ લચ્છી તૈયાર કરી લઈશું. તે માટે મેં દહીં અને ખાંડપૂર મિક્સ કરી લીધું છે અને આ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટનો મેં ટુકડો લઈ તેને ડબલ બોઇલરની મદદથી આવું લિક્વિડ તૈયાર કર્યું છે જે હું આ તૈયાર કરેલા દહીંમાં એડ કરી દઈશ. હવે ઝીણીની મદદથી તેને મિક્સ કરી દઈશું. સરસ ચોકલેટ લચ્છી તૈયાર થઈ રહી છે. હવે આપણે એક ગ્લાસ લઈશું અને તેમાં આપણી આ ચોકલેટ લચ્છીનું મિશ્રણ છે ને એડ કરી દઈશું. હવે ડાર્ક અને વ્હાઈટ ચોકો ચિપ્સથી સજાવી લઈશું. લાસ્ટમાં ચેરી અને મલાઈથી ટોપિંગ કરી લઈશું. આપણી ચોકલેટ લચ્છી બનીને તૈયાર છે. તો આવી સુપર લસ્સી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ બાય અગેન.